गुड मॉर्निंग. शुक्रवारનું સેશન યુએસ માર્કેટ માટે એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. બધા જ ઇન્ડાઇસિસ જે છે આપણને જે રીતે કારોબાર જોવા મળ્યો હતો, નાસ્ટેકમાં સૌથી વધારે 2.5% આસપાસની મજબૂતી આપણને દેખાઈ રહી હતી. એના પર પણ આપણે ચર્ચા કરીશું. S&P 500 2.5% મજબૂત, તો ડાઉ જોન્સમાં પણ 1%થી વધારેની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. મુખ્ય કારણ જે યુએસ માર્કેટ માટે ક્યાંક ને ક્યાંક રાહત આવતી દેખાઈ રહી હતી, ડેટ સિલિંગને લઈને શું સંકટ હવે ટળ્યું છે એના પર એક મુદ્દો બનતો દેખાઈ રહ્યો હતો. યુએસ ડેટ સિલિંગને લઈને હવે જે ડીલ થવાની શક્યતા બનતી દેખાઈ રહી છે, ડીલ થઈ છે હવે બાઇડન અને સાથે જે રિપબ્લિકન્સ વચ્ચે જે ડીલ કરવામાં આવી છે, તો એ એક કારણ હતું કે યુએસ માર્કેટમાં એક રાહત આવી હતી. ડીલ અમેરિકાના લોકોના હિતમાં છે તેવું જો બાઇડનનું કહેવું છે, અને સાથે જ ખર્ચામાં એક ઐતિહાસિક ઘટાડો પણ નોંધાયો છે. કેવિન મેકાર્થી, આપણે જાણીએ છીએ પ્રેસિડેન્ટ અને મેકાર્થી વચ્ચે ગત સપ્તાહથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે બેઠક થઈ રહી હતી. આ ઉપરાંત 2025 સુધીમાં બિન રક્ષા ખર્ચોમાં કાપ પણ મૂકવામાં આવશે, અને ડીલ પર કોંગ્રેસની જોકે હજુ મોહર બાકી છે, પરંતુ ખાસ કરીને આ એક કારણ બનતું દેખાઈ રહ્યું હતું. યુએસ માર્કેટમાં થોડી રાહત હતી. બુધવારે બિલ પર એક વોટિંગ પણ થવાનું છે, કેવિન મેકાર્થીએ તેમના નિવેદનમાં કહ્યું છે. મુખ્ય કારણ ડેટ સિલિંગને લઈને જે છે યુએસ માર્કેટમાં તેજી આવી હતી. અને ડિટેલ્સ લઈ સાથે જે રીતે યુએસ ડેટ સિલિંગને લઈને મોટી ડીલ જે થઈ છે બાઇડન રિપબ્લિકન્સની વચ્ચે, તો એ એક જે ખબર આવી હતી એને કારણે યુએસ માર્કેટ્સમાં આપણને તેજી જોવા મળી હતી. અન્ય કારણોની વાત કરીએ, આવી નાસ્ટેક પર જ્યાં આપણે સૌથી વધારે મજબૂતી જોઈ રહ્યા છીએ, એપલ માઇક્રોસોફ્ટ જેવા શેર્સ જે છે ત્યાં એક તેજી દેખાઈ હતી. આ ઉપરાંત એનવીડિયા, ગત સપ્તાહ પણ બઝિંગ હતું આ કાઉન્ટર, તો એનવીડિયા સાથે આલ્ફાબેટના શેરમાં જે મજબૂતી દેખાઈ રહી હતી, નવા શેરનો પણ જે ઉમેરો થયો છે માર્વેલ ટેકનોલોજીસ, એ સ્ટોકમાં પણ 32% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. તો આ કારણો છે કે નાસ્ટેકમાં આપણને ખાસી મજબૂતી બીજા બધા ઇન્ડેક્સ કરતાં વધારે દેખાઈ હતી. 2024માં વાત કરીએ જે નવા સ્ટોકની, માર્વેલ ટેકનોલોજીસ, પરિણામ સારા હતા, પરંતુ 2024માં આવક પણ બમણી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી, અને એઆઈની માંગ વધવાથી આવક પણ વધતી દેખાઈ રહી છે. માર્વેલ ટેકનોલોજીસના જે નિવેદન આવતા દેખાઈ રહ્યા છે, એમની પોસ્ટ કમેન્ટ્રીઝ જે આવતી દેખાઈ રહી છે, એને કારણે એક મજબૂતી જોવા મળી હતી. તો નાસ્ટેકમાં તેજી છે, ઓલમોસ્ટ યર હાઈ પર ની આસપાસ આપણને નાસ્ટેકમાં કારોબાર આપણને દેખાઈ રહ્યો છે, અને 9 મહિનાની ઊંચાઈ પર છે. તો વન સાઇડેડ રેલી યુએસ માર્કેટમાં અત્યારે લાગી રહી છે. અમુક સ્ટોક્સ જે છે માર્કેટને ડ્રાઈવ કરતા દેખાઈ રહ્યા છે, અને નાસ્ટેક પર એની સીધી અસર આપણને ગત સપ્તાહ પણ દેખાઈ હતી, અને આપણે જોઈ રહ્યા છીએ શુક્રવારના સેશનમાં પણ દેખાઈ હતી. તો ત્યારબાદ વાત કરીએ યુએસ માર્કેટ્સના ક્યુઝની, આપણે વાત કરીએ એક પોઝિટિવિટી તરફના દેખાઈ રહ્યા છે. ક્રૂડ પર આવી, હવે ક્રૂડ ફરી એકવાર રિકવરી મોડમાં આવતું આપણને દેખાઈ રહ્યું છે. $80 જે આસપાસ બ્રેન્ટનો ભાવ પહોંચતો દેખાઈ રહ્યો છે. શુક્રવારની વાત કરીએ તો 75.73 સુધી પણ બ્રેન્ટનો ભાવ ઘટતો આપણને દેખાઈ રહ્યો હતો. યુએસ ડેટ સિલિંગને લઈને જે ડીલ થઈ છે, ફરી એ જ કારણ આવતું દેખાઈ રહ્યું છે કે ડીલની ખબર જે છે એને કારણે કાચા તેલમાં પણ તેજી આવતી દેખાઈ રહી હતી. હવે નજર રહેશે બજારની ઓપેક પ્લસની, જે બેઠક 4 જૂનના થવાની છે, ત્યાં શું આઉટકમ આવે છે એના પર એક ફોકસ રહેશે. તો આ સંકેતો દેખાઈ રહ્યા છે. તો SGX નિફ્ટી જે છે આજે સવારના સેશનથી કઈ રીતે ઇન્ડિકેશન્સ આપણને જોવા મળતા દેખાઈ રહ્યા છે, તો એના સંકેત તરફ નજર કરીએ. SGX નિફ્ટી આજે સવારના સેશનમાં પણ આપણે જોયું હતું એક મજબૂતી સાથેના ઇન્ડિકેશન્સ આપણને દેખાઈ રહ્યા હતા. અત્યારે આપણે જોઈએ લેવલ્સ 18,700 જે કારોબાર દેખાઈ રહ્યો છે અત્યારે, જે આપણને અંકવાઇઝ અગર જોઈએ તો 160 અંકની આસપાસ, 150 અંકથી વધારેની મજબૂતી સૂચવી રહ્યું છે. સાથે તમને જણાવી દઈએ કે યુએસ માર્કેટ આજે મેમોરિયલ ડે નિમિત્તે બંધ છે, યુકેના માર્કેટ સ્પ્રિંગ બેંક હોલિડે નિમિત્તે આજે બંધ છે. આ એક અપડેટ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બાકી યશ ગ્લોબલી જોઈએ યુએસ માર્કેટ તરફથી શુક્રવારના સેશનના ક્યુઝ લઈએ તો એક પોઝિટિવ ક્યુઝ છે. SGX નિફ્ટી તરફથી પણ એક મજબૂતી સાથેના જે સંકેત ભારતીય બજાર માટે બની રહ્યા છે.